नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती। हूँ छू अपनी साथ दीपा शर्मा। राज्य में आज से टेकाना भावे खरीदी शुरू थशे। हिम्मतनगर थी टेकाना भावनी खरीदी नो प्रारंभ करवामां आवशे। सीएम भूपेन्द्र पटेले खरीदी नो प्रारंभ करावियो। मगफळी, मग, अड़द, सोयाबीन की खरीदी करवामां आवशे। साबरकांठा में 8765 खेडूतोए नोंधणी करावी। अरवली में 6781 खेडूतोए नोंधणी करावी छे। राज्य में 3 लाख थी वधु खेडूतोए नोंधणी करावी छे। राज्य में आज थी टेकाना भावे खरीदी नो शुभारंभ। मुख्यमंत्री भूपेन्द्र पटेल ना हस्ते साबरकांठा हिम्मतनगर में कार्यक्रम नु आयोजन करवामां आव्युं छे, जेमां शुभारंभ करायो छे। मगफळी, मग, अड़द, सोयाबीन की खरीदी करवामां आवशे। अरवली में 6,788 खेडूतोए नोंधणी करावी छे, तो साबरकांठा में 8,765 खेडूतोए नोंधणी करावी होवाना समाचार। खेडूतो राह जोई रह्या हता के क्यारे टेकाना भावथी सरकार खरीदीनी शुरुआत करे, अने आजे ए दिवस ज्यारे मुख्यमंत्रीना हस्ते टेकाना भावे खरीदीनी शुरुआत थई चूकी छे। कृषि मंत्री राघवजी पटेल पण उपस्थित। संवाददाता गौतम जोड़ाई गया छे वधु जानकारी साथे। गौतम, आजथी शुभारंभ, टेकाना भावे खरीदीनो शुं वधु विगतो? ચોક્કસથી, આજથી ટેકાના ભાવે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે ટેકાના ભાવની ખરીદી જે છે તેનો શુભારંભ થયો છે। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતે ઉપસ્થિત હતા અને ત્યાંથી મગફળીના ટેકાના ભાવની ખરીદી જે છે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મહત્વનું સાથે સાથે એ પણ છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે છે તે પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે સ્થાનિક સાંસદ સભ્યો, ધારાસભ્યો જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। આજથી આ 90 દિવસ સુધી ટેકાના ભાવથી ખરીદી જે છે તે ચાલવાની છે। તે અંતર્ગત વાત કરવામાં આવે તો 160 જેટલા કેન્દ્રો પર રાજ્યભરમાંની ટેકાના ભાવથી ખરીદી જે છે તે યોજાવાની છે, જે અંતર્ગત મગ, સોયાબીન, અડદ સહિતની જે જણસો જે ખેડૂતોની જે છે તે ટેકાના ભાવથી ખરીદી જે છે તે કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા જે કેન્દ્ર સરકારની 2 એજન્સીઓ જે છે તે પણ આ ટેકાના ભાવની ખરીદીની અંદર સહભાગી જે છે તે થવાની છે। એટલે કે નાફેડ અને NCCF જે છે તે એજન્સીને આ કામગીરી જે છે તે સોંપવામાં આવી છે। એ જ રીતે રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં 2 નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલ અને ઇન્ડિગો એગ્રો કંપની જે છે તેમને ટેકાના ભાવની ખરીદીની કામગીરી જે છે તે સોંપવામાં આવી છે। મગફળી માટે 3,46,699 ખેડૂતોએ નોંધણી કરાવી છે। મગ માટે 745 ખેડૂતોએ નોંધણી કરાવી છે। 283 જેટલા સોયાબીન ના ખેતી કરતા ખેડૂતો જે છે તેમણે આ અંતર્ગતની નોંધણી જે છે તે કરાવી છે। એટલે કે સરકારની આ 90 દિવસ સુધીની પ્રક્રિયા જે છે તે ચાલવાની છે। 90 દિવસ સુધી ટેકાના ભાવથી ખરીદી જે છે તે થવાની છે, અને જેનો આજથી શુભારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શુભારંભ કરાવ્યો છે। જી, આભાર ગૌતમ જાણકારી આપવા માટે। તો ખેડૂતો માટે ખૂબ જ આ સારા સમાચાર કે મુખ્યમંત્રીના હસ્તે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થઈ ચૂક્યો છે અને 90 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલવાની છે। ખેડૂતો માટે સારા સમાચાર છે કે આજથી ટેકાના ભાવે મગફળી, અડદ અને સોયાબીનની ખરીદી જે છે તે શરૂ થવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હિંમતનગર ખાતેથી આ ખરીદીનો શુભારંભ કરાવવાના છે। એટલે કે આ મગફળી હોય, સોયાબીન હોય, અડદ હોય તેના ટેકાના ભાવથી ખરીદી જે છે તે આજથી શરૂ થઈ જશે। 90 દિવસ સુધી આ તમામ જણસોની ખરીદીની પ્રક્રિયા જે છે તે ચાલવાની છે। મહત્વનું એ પણ છે કે કેન્દ્રીય એજન્સી નાફેડ અને NCCF જે ખરીદી જે છે તે કરવાનું છે। સાથે રાજ્યની એજન્સીની વાત કરવામાં આવે તો ગુજકો માસોલ અને ઇન્ડિકો એગ્રો જે છે તે આ ખરીદી જે છે તે કરવાની છે। મહત્વનું ગણવામાં આવે તો અંદાજિત રાજ્યમાં મગફળી માટે 160, સોયાબીન માટે 97, મગ માટે 73 અને અડદ માટે 105 ખરીદ કેન્દ્રો જે છે ત્યાં ખરીદી જે છે તે થવાની છે। 90 દિવસ સુધીની આ ખરીદી જે છે તે ચાલવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે આજે આ ખરીદીનો શુભારંભ જે છે તે કરાવવાના છે। 90 દિવસ સુધી આ તમામ જણસની જે ખરીદી જે છે તે પ્રક્રિયા ચાલવાની છે। આપ જે જોઈ રહ્યા છો તે દ્રશ્યો જે છે કે ટેકાના ભાવની ખરીદી અંતર્ગત અત્યારે હાલ આ સાબરકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર ખરીદીની પ્રક્રિયા જે છે તે ચાલવાની છે। સાથે સાથે એ જ રીતે જો મહત્વની બાબતો ગણવામાં આવે તો મગફળી માટે 6,783 ભાવ પ્રતિ ક્વિન્ટલ જે છે તે જોવામાં આવી રહ્યો છે। એ જ રીતે 1,356 રૂપિયાના ભાવથી આ મણ ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવશે। સોયાબીનની વાત કરવામાં આવે તો 978 રૂપિયાના ભાવથી 20 કિલોની ખરીદી થશે, જ્યારે અડદની વાત કરવામાં આવે તો 1,480 રૂપિયા અડદની ખરીદી થશે, અને એ જ રીતે 1,736 રૂપિયા મગની ખરીદી જે છે તે થવાની છે। એટલે કે આ રીતે ખેડૂતોને ટેકાના ભાવ જે છે તે મળવાના છે, અને ખેડૂતોને પોતાની ઉપજ પ્રમાણેના ભાવ ટેકાના ભાવથી આજથી મળતા શરૂ થઈ જશે, અને ખેડૂતો જે છે તે 90 દિવસ સુધી પોતાની જણસની જે છે તે ખરીદી કરાવી શકશે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા।
હવે આગળ વાત વાવમાં વટ પાડવા ધમપછાડાની। વાવ પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થશે। વાવમાં પ્રચાર પ્રસારનો આજે અંતિમ દિવસ। 13 નવેમ્બરે વાવ બેઠક માટે મતદાન યોજાશે। આજે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સભાઓ ગજાવશે। તો આજે એડીચોટીનું જોર લગાવવામાં વ્યસ્ત જોવા મળશે ઉમેદવારો અને નેતાઓ, કારણ કે આજનો દિવસ જે છે તે અંતિમ દિવસ છે પ્રચાર માટેનો। મતદારોને રીઝવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા અત્યાર સુધી, પરંતુ આજનો દિવસ કરો યા મરોની સ્થિતિ વાળો છે। 13 નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે અને આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે। આ વખતે વાવ બેઠક પર ત્રિપાંખીઓ જંગ જોવા મળશે, કારણ કે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે અને જે સભાઓ ગજાવવામાં આવી છે તેમાં માવજી પટેલ પણ ખૂબ જ મજબૂત ઉમેદવાર જોવા મળી રહ્યા છે। ખૂબ જ રસપ્રદ અને રોમાંચક માહોલ ચૂંટણીનો રહેવાનો છે, વાવ ચૂંટણીનો રહેવાનો છે। ત્રણેય પક્ષો જે દાવો કરી રહ્યા છે પોતપોતાની જીતનો, પરંતુ જનતા આખરે કોને પસંદ કરશે તે સમય બતાવશે। 13 નવેમ્બરે મતદાનનો દિવસ અને આજે પ્રચાર પડઘમ સાંજે શાંત થઈ જશે। ત્યારબાદ ખાટલા બેઠકો જરૂરથી યોજવામાં આવશે, પરંતુ જનસભાઓનું આયોજન નહીં કરવામાં આવે, એટલે જ આજે સભાઓ ગજાવવા માટે નેતાઓએ પણ કમર કસી લીધી છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જેઓ સભા ગજવવાના છે, પેટા ચૂંટણીમાં દમખમ સાથે લડવા માટે ત્રણેય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે, પછી એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અપક્ષના માવજી પટેલ। વાવ પેટા ચૂંટણીમાં વાર પલટવારનો સિલસિલો પણ યથાવત છે। શંકર ચૌધરીનો માવજી પટેલ પર પલટવાર, માવજી પટેલને કોંગ્રેસ લડાવી રહી છે, કોંગ્રેસના ઇશારે માવજી પટેલ ચૂંટણી લડી રહ્યા છે, કોંગ્રેસને જીતાડવા અપક્ષ લડાવવાનું પ્લાનિંગ, સમાજના વોટ તોડવા માટે અપક્ષમાંથી માવજી પટેલ ચૂંટણી લડી રહ્યા છે। ક્યાં પ્લાનિંગ કોંગ્રેસ પાર્ટીનું છે, અને કોંગ્રેસ પાર્ટીને કોઈ પણ રીતે આ સીટ જીતવી હોય તો એકમાત્ર રસ્તો એવો છે કે કમિટેડ મતો જે છે એમાંથી અપક્ષ કરીને ડાયવર્ટ કરે, નહીતર એમને મળે એમ નથી। તો એમને જે નથી મળે એવા મતોમાંથી કોઈ પણ રીતે અપક્ષ ઊભું કરવું આ પહેલેથી પ્લાનિંગ હતું। માત્ર સમાજના મત બગાડી અને ત્યાં આગળ સામેવાળા કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેનું પ્લાનિંગ છે। વાવ ચૂંટણીની રાજનીતિ ગરમાઈ છે। વાવની ચૂંટણીમાં કાશ્મીરી બ્રાહ્મણનો મુદ્દો ગુંજ્યો। ડીસાના પૂર્વ એમએલએ શશિકાંત પંડ્યાનું નિવેદન, 1989માં કોંગ્રેસના ટેકાની સરકાર હતી, પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું હતું, કોંગ્રેસે આતંકીઓને છૂટો દોર આપ્યો હતો, તે મુદ્દો પૂર્વ એમએલએ ગાજ્યો છે। શશિકાંત પંડ્યાનું આ નિવેદન। રાતોરાત 1989માં આ કોંગ્રેસના ટેકાની સરકાર હતી મિત્રો, અને આપણા લાખો પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું હતું, અને કેવી સ્થિતિમાં જવું પડ્યું કાશ્મીર છોડીને એને મિત્રો વર્ણન કરવા બેસીએ તો સમય પણ ટૂંકો પડે। યાસીન મલિક જેવા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આતંકવાદી નેતાને છૂટો દોર કોંગ્રેસે આપ્યો હતો। બનાસકાંઠામાં વાવના ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો સુઈગામ બજારમાં ડોર ટુ ડોર પ્રચાર, ભાજપ કાર્યકરો સાથે ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પ્રચાર કર્યો। સભાઓ બાદ હવે સ્વરૂપજી સુઈગામની બજારોમાં જોવા મળ્યા, બજારોમાં દુકાને દુકાને પત્રિકા વહેંચીને વોટ માંગ્યા હતા। ડોર ટુ ડોર પ્રચારમાં સ્વરૂપજી ઠાકોર વ્યસ્ત જોવા મળ્યા। વેપારીઓને અપીલ કરી કે તેઓ સ્વરૂપજી ઠાકોરને મત આપે અને વિકાસના કામો માટે તેમણે બાંહેધરી આપી વેપારીઓને। બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણીનો જંગ બરાબરનો જામી રહ્યો છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલની જંગી જાહેર સભા યોજાઈ। મોટી સંખ્યામાં ચૌધરી સમાજ અને અન્ય લોકો અને સમાજના લોકો ઉમટ્યા સભા સ્થળે। ભાજપે સસ્પેન્ડ કરેલા 5 આગેવાનો પણ સભામાં હાજર રહ્યા। એક તરફ ચૌધરી સમાજની ભાજપે અંગત બેઠક ગોઠવી છે, તો બીજી તરફ માવજી પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા।
अपक्ष उम्मीदवार मावजी पटेल सहित पांच लोगों ने भाजपे पक्ष में सस्पेंड कराया। बनासकांठा जिला भाजप प्रमुख कीर्तिसिंह वाघेलाए निवेदन आप्यू कि मावजी पटेल सहित पांच लोग पक्ष ने नुकसान पहुंचाड़ी रहा है, जयरे कांग्रेस ने जीताड़वा प्रयत्नों कर रहा है। भारतीय जनता पार्टी ने समर्पित कार्यकर्ता ये भारतीय जनता पार्टी ने आ चूंटणी में जीताड़वा माटे काम कर रह्यो छे। हरेक समाज क्षेत्र भारतीय जनता पार्टी ने जीताड़वा माटे काम कर रहा है। एमां खास करीने जोधरी समाज ना कार्यकर्ताओं के जो वर्षो थी भारतीय जनता पार्टी साथे जोड़ायेला है, भारतीय जनता पार्टी ना समर्थन में है अने आ वक्ते पण जोधरी समाज में थी 90% थी पण वधारे मतों भारतीय जनता पार्टी ने आपी अपावी विजय बनावा माटे दिल थी काम कर रहा है। वाव विधानसभा की पेटा चूंटणी ने गणतरी कलाकों बाकी है। वाव पेटा चूंटणी में त्रिपांखियों जंग जाम्यो छे। भाजप कांग्रेस जोरशोर से प्रचार कर पोताना उम्मीदवार ने जीताड़वा एडीचोटी जोर लगावी रहा है, तरह न्यूज 18 गुजराती ने कांग्रेस वाव सीट प्रभारी चंदनजी ठाकोरे जणाव्यु कि वाव विधानसभा मतदारों मूड कांग्रेस साथे छे। तमाम समाजनु कांग्रेस ने समर्थन मिली रह्यु छे। गुलाबसिंह खूब सारा मते जीती विधानसभा में पहोंचशे। અત્યારે આપણી સાથે ચંદનજી ઠાકોર છે, સીધી જ વાત કરશું તેમના જોડે। આપ છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં ફરી રહ્યા છો, શું લાગે છે ઠાકોર સમાજ કોની સાથે રહેશે, ભાજપના ઠાકોર ઉમેદવાર જોડે કે કોંગ્રેસ સાથે? સૌથી પહેલાં તો વાવ વિધાનસભાના મતદારોનો મૂડ બિલકુલ કોંગ્રેસ તરફી છે અને 18 આલમ ભેગા થઈને બેનને દિલ્હી પહોંચાડવાનું જે કામ કર્યું, આજે આ વિસ્તારની અંદર ગેનીબેન ઠાકોરનો દબદબો છે, લોકોનો પ્રેમ લાગણી ભાવ, ઠાકોર સમાજમાં પણ સંવાદ, એટલે આજે ઠાકોરનું મત હોય કે આજે આજે પ્રજાપતિ સમાજનું કે દેસાઈ સમાજનું કે ચૌધરી સમાજનું, ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટીને સમર્થન મળી રહ્યું છે અને આવાવાળા સમયમાં 13મી તારીખે પંજાના નિશાન ઉપર ગુલાબસિંહ ખૂબ સારા મતે જીતી અને વિધાનસભામાં પહોંચશે એવો મને ચોક્કસ આશા છે। માવજીભાઈ પટેલ કોંગ્રેસ ઉપર ભારે નહીં પડે, માવજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ઉપર ભારે પડશે। ચંદન, તેમનું કહેવું છે કે માવજીભાઈ એ કોંગ્રેસને ભારે નહીં પડે પણ ભાજપને ભારે પડશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। જામનગરથી સમાચાર, કાલાવડ વીએચપીના પ્રખંડ અધ્યક્ષ પર હુમલાની ઘટના બની। અકસ્માતે ગાડી ટકરાતા વિધર્મીઓએ હુમલો કર્યો। ઘટના બાદ તોડ કરવાનો પણ શખ્સોએ પ્રયાસ કર્યો। રૂપિયા આપવાની મનાઈ કરતા વ્યક્તિઓએ 3000ની લૂંટને પણ અંજામ આપ્યો। પોલીસ સ્ટેશને જતા રસ્તામાં ઘટના બની। જાહેરમાં મારામારી કરતા ગંભીર ઇજાઓ પહોંચી છે। એસઓજી સહિત ઉચ્ચ પોલીસ કર્મીઓ જીજી હોસ્પિટલ પહોંચ્યા। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી કાર્યકરોના પણ હોસ્પિટલમાં ધામા। પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે। પાછળથી મોટરસાયકલ આવીને ચાલુ મોટરસાયકલે હુમલો કરી અમદાવાદના રાણીપ વિસ્તારમાં 21 વર્ષીય યુવકે ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કર્યો। કાડી ગામ પાસે હાઉસિંગ બોર્ડમાં રહેતા ચિરાગ રાઠોડ નામના યુવકે આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હતી, જેમાં લખ્યું હતું કે હું અને મારા પિતા બેકસૂર છીએ। સુસાઇડ નોટમાં આપઘાત માટે કોઈ પર આરોપીનું નામ લખેલું ન હતું। જોકે યુવકના પિતાએ બુટલેગરના ત્રાસથી પુત્રએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું। મૃતક યુવકના પિતાએ એક માસ પહેલા બુટલેગર વિરુદ્ધ પોલીસમાં અરજી પણ કરી હોવાની માહિતી સામે આવી। હાલ પ્રાથમિક તપાસમાં કઈ બીજી વિગત સામે નથી આવી, પરંતુ રાણીપ પોલીસ અને સાબરમતી પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી ચૂકી છે, ત્યારે પોલીસ તપાસમાં સત્ય ક્યારે બહાર આવે છે તે જોવું રહ્યું। બુટલેગરોના ત્રાસથી મારા છોકરો આત્મહત્યા કરી, એને ધમકીને બે જણા રાતે લઈ બી ગયા હતા અહીંથી, અને શું ધમકી આવી મારપીટને ગમે તે કર્યું અને કારણે મારા છોકરાએ સુસાઇડ કર્યું। આરોપી એમના વિરુદ્ધ કોઈ ફરિયાદ થયેલી હશે, એમના અને એના ફાધર વિરુદ્ધ, એના કારણે આને કોઈ કાલ્પનિક ભય હશે કે મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે
એ કાલ્પનિક ભયમાં આવી જતા એને પોતાની જાતે આ સુસાઇડ કરેલી છે. તેમ છતાંય બનાવની ગંભીરતા જાણીને આમાં કોઈ અન્ય સંડોવાયેલા છે કે બીજી કોઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે સુનિલ નામનો વ્યક્તિ છે કે એવું કોઈ હાલમાં કોઈ અમારી પાસે તપાસમાં નીકળી આવેલ નથી. પોલીસ ઇન્સ્પેક્ટરને એની સાથે સંકલનમાં રહી આ બનાવની તપાસ ચાલી રહી છે. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. પૂર ઝડપે આવતી ટ્રકે કારને દૂર દૂર સુધી ઢસડી હતી, જેના કારણે હાઈવે પર દોડધામ મચી ગઈ. ઓવરટેક કરવા જતા જ અકસ્માત સર્જાયો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નથી. કચ્છના સામખિયાળી આડેસર હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ. મેવાસાથી ચિત્રોડ સુધીનો લાંબો ટ્રાફિક જામ. નેશનલ હાઈવે પર 10 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી. હાઈવે પર કન્ટેનર પલટી મારતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ટ્રાફિક જામ થતા વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ ગયા. અમદાવાદના પેથાપુરમાંથી જુગારધામ ઝડપાયું. એસએમસી રેડ કરી જુગારધામ ઝડપવામાં આવ્યું. પોલીસે 11 જુગારીઓની ધરપકડ કરી છે. 2 લાખ રોકડા અને 12 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. નદીની ખુલ્લી જગ્યામાં આ જુગારધામ ધમધમી રહ્યો હતો. આણંદના કાચબાની પૂજા કરતો વીડિયો વાયરલ થયો છે. ધનતેરસના દિવસનો આ વીડિયો હોવાની ચર્ચા. મહિલા કાચબાની પૂજા કરતા વીડિયો વાયરલ થયો છે. આણંદના ગ્રામ્ય વિસ્તારનો વીડિયો હોવાની ચર્ચા છે. વીડિયોના આધારે વન વિભાગે તપાસ શરૂ કરી છે. ન્યૂઝ 18 ગુજરાતી વીડિયોની પુષ્ટિ નથી કરતું. ધનતેરસના દિવસે આ મહિલાએ કાચબાની પૂજા કરી, જેનો વીડિયો વાયરલ થયો છે. મહત્વનું છે કે કાચબો એ ઘરમાં રાખવું એ નિયમો વિરુદ્ધ છે, અને એવામાં હવે આ વિડીયો વાયરલ થતા જ પ્રશાસન પણ કામે લાગ્યું છે. વન વિભાગે પણ તપાસ શરૂ કરી છે. ચર્ચાઓ એવી છે કે આણંદના ગ્રામ્ય વિસ્તારનો આ વિડીયો છે. હવે આખરે કયા ગામડામાં આ મહિલા કાચબાની પૂજા અર્ચના કરી રહી હતી તે તપાસનો વિષય છે. અત્યારે વન વિભાગ પણ તપાસમાં લાગ્યું છે કે કયા ગામનો અને ક્યાંનો આ વિડીયો છે. અમરેલીના રાજુલામાં સિંહોનું ટોળું શિકારની શોધમાં નીકળ્યું. રાજુલાના કોવાયા ગામે એક સાથે 12 સિંહોનું ટોળું શિકારની શોધમાં બહાર આવ્યું. કોવાયા ગામ નજીક પાવર પ્લાન્ટ કંપની સામે સાવજો દોડધામ કરતા જોવા મળ્યા. શિકારની શોધમાં નીકળેલો સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો. દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તાર અને ઉદ્યોગોમાં સિંહો વસવાટ કરી રહ્યા છે. સિંહોનો વસવાટ વધી રહ્યો છે. ગામમાં સિંહ પરિવારના ધામાથી લોકોમાં ભય ફેલાયો. તો સાવજો અહીં ટોળામાં નીકળ્યા છે. એક બે નહીં પરંતુ 12 સિંહોનું આ ટોળું આપ જોઈ શકો છો. વન્ય વિસ્તારમાંથી હવે રહેણાંક વિસ્તારોમાં આ સિંહો શિકારની શોધમાં પહોંચી વળ્યા છે. રાજુલાના ખોવાયામાં કઈ રીતે સિંહો શિકારની શોધમાં નીકળ્યા તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે. અને આ સાથે જ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે, કારણ કે સિંહોના આ ટોળાના કારણે લોકો બહાર જતા પણ ડરી રહ્યા છે. દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારના આ વિડીયો હોવાની ચર્ચા. ખેડાથી સમાચાર. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ. પીએમ મોદી વર્ચ્યુઅલી હાજરી આપશે. હરિભક્તોને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. 11 વાગે પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી જોડાશે. ભારત સરકારના ચાંદીના સિક્કાનું પણ અનાવરણ પ્રધાનમંત્રીના હસ્તે થશે. તો વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ, જેમાં હરિભક્તો દેશ વિદેશથી ઉમટ્યા છે. અને આજનો દિવસ ખાસ એટલા માટે કારણ કે પ્રધાનમંત્રી મોદી પણ વર્ચ્યુઅલી હાજર રહેશે. અને પ્રધાનમંત્રી મોદી સંબોધનમાં કઈ કઈ બાબતો આવરશે તેના પર સૌ કોઈની નજર રહેવાની છે. ભારત સરકારના ચાંદીના સિક્કાનું પણ પ્રધાનમંત્રી મોદી અનાવરણ કરવાના છે. તો આ તરફ ખેડાના વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવના ચોથા દિવસે હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. યોગ ગુરુ બાબા રામદેવનું વડતાલમાં નિવેદન. બટોગે તો કટોગે પર બાબા રામદેવ બોલ્યા, હિન્દુઓ સાથે રહે જેથી કોઈ ઘાત ન આવે. કુરાન ઓર ઇસ્લામ કે નામ પર કુછ સિર્ફ રે લોગો ને કાફિર કી ગલત વ્યાખ્યા કરકે કાફિર કા અર્થ જો હમને બડો સે સુના હૈ ઓર જો
कुरान और इस्लाम को जानने वाले कहते हैं कि जो धर्म को ना मानते नापाक, जिसके इरादे हो चरित्र, तो काफिर के नाम पर काफिरों को मारो, फिर सिर तन से जुदा, ऐसी जो बातें हैं ये सभ्य समाज के नहीं हो सकते। इसलिए ये बात आ रही है कि सब सनातनी हिंदू भी संगठित रहे, जिससे कि उनके ऊपर कोई घात प्रत्याघात ना कर सके। वड़ताल में द्विशताब्दी महोत्सव की उजवणी चाली रही है। लाखों की संख्या में हरिभक्त वड़ताल धाम में आवी रहा है अने कार्तिक समैया में सहभागी थई रहा है। देश विदेश भक्त आया है, उमटी रहा है। महोत्सव में आता हरिभक्त ने दररोज 10 टन शेरडी रस प्रसादी रूपे पीरसाय। वड़ताल मंदिर बोर्ड द्वारा द्विशताब्दी महोत्सव में आता भक्तों निःशुल्क भोजन व्यवस्था कराई है। शुद्ध घी, सींगतेल और राकड़ा पर भोजन बनावा आवे छे। उत्सव ग्राउंड में 15 डॉम में लाखों लोगों ने भोजन पीरसवा आवी रहू छे। 15 डॉम में एक साथ 45,000 भक्तों भोजन नो लाभ लई शके तेवी व्यवस्था कराई छे। हजारों स्वयंसेवकों पण विविध प्रकारनी सेवाओं में जोड़ाया छे। 3,000 लोगों माइक्रो मैनेजमेंट करे छे। तमाम सेवकों रात दिवस सेवा करे छे। पांच पांच 10-10 हजार टके पब्लिक वधी रही है। काले अमारे बपोरे 70,000 हरिभक्तों उत्सव नो जमणवार नो लाभ लीधो तो, अने सांजे 80-85 हजार हरिभक्तों ठाकुर जी नो प्रसाद लीधो तो। एटले 1 टक में ओछा में ओछू लाख माणस जमी शके, 2-3 कलाक में, एटली अमारी पासे कैपेसिटी है।